ભુજ શહેરમાં આવેલ 12 શાળાઓની જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગ તથા માધ્યમિક શિક્ષણ વિભાગની ટીમો દ્વારા આકસ્મિક તપાસણી હાથ ધરવામાં આવેલ હતી, જે ચકાસણી દરમિયાન અમુક શાળાઓમાં ક્ષતિ નજર પડેલ હતી, જે અંગે શિક્ષણ તંત્ર દ્વારા પગલાં ભરવામાં આવનાર છે. ભુજ શહેરમાં એક દિવસ માટે ઝુંબેશ થયેલ બાદમાં કોઈ તપાસ ઝુંબેશ થયેલ નહોતી. આ અંગે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી સંજયભાઈ પરમારે જણાવેલ હતું કે તપાસ ઝુંબેશ ચાલુ જ રહેશે. થોડા દિવસમાં પુનઃ અલગ અલગ ટીમો દ્વારા શાળાઓની આકસ્મિક ચેકિંગ હાથ ધરવામાં આવશે. આ ઝુંબેશ માત્ર ભુજ શહેર પૂરતી નહીં, પરંતુ સમગ્ર કચ્છમાં શાળાઓનું આકસ્મિક ચેકિંગ કરાશે. આ અંગે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી સંજયભાઈ પરમારે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી. ખાસ કરીને દફતર ચકાસણી સંદર્ભે અને જે ભૌતિક સુવિધાઓ સહિતની તમામ બાબતો માટે અમે 12 ટીમો બનાવેલી હતી. એ 12 ટીમો જે હતી એણે પોતે ચકાસણી ત્યાં સ્કૂલ ઉપર કરી, અને એ ઉપરાંત હમણાં જ 11 તારીખના રોજ પણ નખત્રાણાના અંદર પણ આવી સ્કૂલોની અમે તપાસ કરી. એના અંદર જે મુખ્ય બાબતો ધ્યાન આવી કે જે મોટાભાગની સ્કૂલોના અંદર જે સેમ્પલ ચકાસણી દફતરની થઈ, એના અંદર બાળકોના દફતરના વજન એ અમુક બાળકોના વધુ જોવા મળ્યા. એટલે આ સ્કૂલોને અમે અહીંથી જે તે વખતની તાકીદ અમે આપીશું કે ભાઈ હવે પછી પ્રવેશના અંદરાવો પ્રકાર ન બને, અને જે સ્કૂલોના અંદર કોઈ ગંભીર પ્રકારની એવી બેદરકારી જણાવી છે ત્યાં અમે કારણદર્શક નોટિસ આપી અને એના અમે કાર્યવાહી અમે કરી રહ્યા છીએ. આગામી અમારો કાર્યક્રમ ગાંધીધામ તાલુકાના અંદર પણ છે, અને ભુજની કોઈ બાકી જે સ્કૂલો હશે એના અંદર પણ સેમ્પલ ધોરણે આપણે એની ચકાસણી કરીશું. કાયદાકીય પ્રથમ દ્રષ્ટિએ આપણે જ્યાં ગાડી નોર્મલી આપણી ભૂલ હતી ત્યાં અમે તાકીદ આપી છે, સખત તાકીદ આપેલી છે, અને બાકીના અંદર જે કાયદાકીય રીતે રાઇટ ટુ એજ્યુકેશન એક્ટનો જ્યાં ભંગ થતો હશે ત્યાં અમે દંડકીય જોગવાઈ પણ કરીશું. હા, ભવિષ્યના અંદર પણ સેમ્પલ સ્કૂલોની અમારી ચકાસણી ચાલુ રહેશે, કારણ કે મેં તમને કહ્યું 12 સ્કૂલો પછી અમે તરત જ નખત્રાણા તાલુકાની સ્કૂલોના અંદર અભિયાન કર્યું અને ગાંધીધામ તાલુકાની સ્કૂલોના અંદર અમે અભિયાન કરી રહ્યા છીએ.